हेलो एवरीवन, कंप्यूटर मेंटेनेंस एंड ट्रबल शूटिंगना लेक्चर वीडियो सीरीजमां यूनिट नंबर 4 में आपने जोता था वीडियो फॉर्मेट बेसिक्स अने एमां हवे आपणे जोशुं स्कैनिंग मेथड। सो वीडियो फ्रेम्स आर कम्पोज्ड ऑफ इंडिविजुअल लाइन्स स्कैन फ्रॉम द टॉप ऑफ द स्क्रीन टू द बॉटम। लाइन्स मे बी स्कैन प्रोग्रेसिवली वन लाइन एट अ टाइम और इंटरलेस्ड। सो दिस बोथ आर टू टाइप्स ऑफ સ્કેનિંગ મેથડ, લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન। કેમ કે વિડીયો ફ્રેમ છે એ એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ લાઇન્સની બનેલી હોય છે, અને ઇન્ડિવિજ્યુઅલ લાઇન્સ છે એ કેવી રીતે સ્કેન થાય છે, તો કે ટોપ ટુ લઈને બોટમ સુધી, સ્ક્રીનના ટોપથી લઈને સ્ક્રીનના બોટમ સુધી એ સ્કેન થાય છે। સો એમાં પહેલું છે ઇન્ટરલેસ સ્કેનિંગ, એન્ડ ઇન્ટરલેસ સ્કેન બિગિન્સ જસ્ટ એઝ યુ વુડ થિંક બટ રીચિસ ધ બોટમ આફ્ટર ઓનલી હાફ ધ નંબર ઓફ સ્કેન લાઇન હેઝ બીન કમ્પ્લીટેડ। એટલે કે ટોપથી લઈને બોટમ સુધી જાય છે, પણ હાફ જ લાઇન છે એ સ્કેન કરે છે, અને એનો ફ્રેમ રેટ છે એ જનરલી 40 ફ્રેમ પર સેકન્ડ કરતાં પણ લોવર હોય છે, એટલે જેથી કરીને એ નોટિસેબલ ફ્લિકર જે વિડીયોમાં ફ્લક્ચ્યુએશન એક પછી એક ઇમેજનું થાય છે એ જોવા મળે છે। ઓકે, સો ધ ઇન્ટરલેસ્ડ વિડીયો સ્કેન્સ ધ ડિસ્પ્લે ટ્વાઇસ યુઝિંગ ટુ ફિલ્ડ્સ ટુ કમ્પ્લીટ અ સિંગલ ફ્રેમ। હવે જે ઇન્ટરલેસ સ્કેનિંગ થાય છે એમાં છે એ બે વખત સ્કેન થાય છે, બે ફિલ્ડનો યુઝ થાય છે, એક ફ્રેમને કમ્પ્લીટ કરવા માટે બે વખત સ્કેન થાય છે, અને બે જે ફિલ્ડ છે એનો યુઝ થાય છે। અ સિંગલ ફિલ્ડ કન્ટેન્સ ઓનલી ધ ઓડ લાઇન્સ ઓર ધ ઇવન લાઇન્સ ઓફ ધ ફ્રેમ। એટલે કે જો એક ફિલ્ડ છે એ ઓડ લાઇન સ્કેન કરે, તો બીજું ફિલ્ડ છે એ ઇવન લાઇન સ્કેન કરે છે, એટલા માટે બે વખત સ્કેન કરવાની રિક્વાયરમેન્ટ છે, અને બીજું કે બે ફિલ્ડનો યુઝ થાય છે। ફોર એક્ઝામ્પલ, વિથ NTSC અ ફિલ્ડ ઓફ ઓડ લાઇન ઇઝ સ્કેન્ડ ઇન 1/60 ઓફ અ સેકન્ડ, એન્ડ અ ફિલ્ડ ઓફ ઇવન લાઇન્સ ફોલો ઇન ધ નેક્સ્ટ 1/60 ઓફ અ સેકન્ડ, રિઝલ્ટિંગ ઇન અ કમ્પ્લીટ ફ્રેમ એવરી 1/30 ઓફ અ સેકન્ડ। એટલે કે એક પોર્શન છે એ 1/60 ઓફ સેકન્ડમાં છે એ ઇવન લાઇન સ્કેન કરે છે, બીજું 1/60 ઓફ સેકન્ડમાં ઓડ લાઇન કમ્પ્લીટ કરે છે, એટલે આખી ફ્રેમ છે એ 1/60 પ્લસ 1/60 ઇઝ ઇક્વલ ટુ 1/30 છે એ 1/30 સેકન્ડમાં આખી આખી ફ્રેમ છે એ સ્કેન થાય છે। ધીસ પ્રોસેસ સ્કેન્સ એવરી અધર લાઇન્સ ઓફ ધ ઇમેજ, ફર્સ્ટ ઓલ ધ ઓડ લાઇન્સ એન્ડ ધેન ધ ઇવન લાઇન્સ। ઓલ ધ ઓડ લાઇન્સ ટુગેધર ક્રિએટ વન ફિલ્ડ, એન્ડ ધ ઇવન લાઇન્સ ક્રિએટ અનધર ફિલ્ડ, ટુગેધર ધ ટુ ફિલ્ડ્સ ક્રિએટ વન ફ્રેમ ઓફ 525 હોરિઝોન્ટલ વિડીયો સ્કેન લાઇન્સ। And so weaving these two fields together a form a complete image is called interlace scanning। બરાબર, આ બે જે ફિલ્ડ થી જે આખી આખી બને છે એને શું કહેવાય, ઇન્ટરલેસ સ્કેનિંગ। સો ધીસ ઇઝ વન મેથડ ઓફ સ્કેનિંગ। નાવ નેક્સ્ટ વન ઇઝ પ્રોગ્રેસિવ સ્કેનિંગ, ધ સ્કેનિંગ સેકન્ડ સ્કેનિંગ ઓપ્શન ઇઝ સિમિલર ટુ હાવ અવર ડેસ્કટોપ કમ્પ્યુટર સ્કેન, ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ પ્રોગ્રેસિવ સ્કેનિંગ। બરાબર, એન્ડ સ્કેન ઇચ હોરિઝોન્ટલ લાઇન ઓફ ધ ઇમેજ સક્સેસિવલી ફ્રોમ ટોપ ટુ બોટમ। હવે પ્રોગ્રેસિવ સ્કેનમાં શું થશે, દરેકે દરેક લાઇન છે એ 1/1 છે એ સ્કેન થતી જશે। સો ધીસ પ્રોગ્રેસિવ સ્કેનિંગ ઇઝ મચ સિમ્પલર ધેન ઇન્ટરલેસ સ્કેનિંગ, ઇચ લાઇન ઇઝ સ્કેન્ડ કન્ઝિક્યુટિવલી અન્ટિલ અ કમ્પ્લીટ ફ્રેમ ઇઝ ડ્રોન, એન્ડ કોમ્પ્યુટર ડિસ્પ્લેસ એન્ડ મેની રિસન્ટ HD ટેલિવિઝન યુઝિસ પ્રોગ્રેસિવ સ્કેનિંગ। એટલે જનરલી અત્યારે શેનો યુઝ થાય છે, પ્રોગ્રેસિવ સ્કેનિંગ। કોમ્પ્યુટર ડિસ્પ્લેસ આર ઓલમોસ્ટ ઓલવેઝ સ્કેન પ્રોગ્રેસિવલી, ધેન NTSC એન્ડ PAL ટેલિવિઝન્સ ઓલવેઝ યુઝ ઇન્ટરલેસ્ડ સ્કેનિંગ। બરાબર, એટલે કઈ મેથડમાં કઈ સ્કેનિંગનો યુઝ થાય છે એ અહીંયા બતાવ્યું છે, મેની HD વિડીયો કેમેરા સ્કેન રેકોર્ડ પ્રોગ્રેસિવ ફ્રેમ। બરાબર, ઘણા જે HD વિડીયો કેમેરા છે એ રેકોર્ડિંગ કેવી રીતે કરે છે, તો કે પ્રોગ્રેસિવ ફ્રેમથી। સો ધીસ ઇઝ ટુ ટાઈપ્સ ઓફ સ્કેનિંગ મેથડ। નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ વિડીયો કમ્પ્રેશન, સો વિચ આર ધ વેરિયસ વિડીયો કમ્પ્રેશન મેથડ, લેટ અસ ડિસ્કસ ઇટ।
So codec is a short for coder, decoder, and describe the method in which video data is encoded into a file and decoded when the file is playback. એટલે કે શું થાય છે તો કે ફાઇલમાં એ એન્કોડ થાય છે અને જ્યારે એને પ્લેબેક કરવા પ્લે કરીએ છીએ ત્યારે એ ડીકોડ થાય છે. સો કોડેક કેન બી, એટલે કે કોડેક શું છે તો કે જે કોડર અને ડીકોડર છે એનું શોર્ટ ફોર્મ. તો જ્યારે કોડેક છે બરાબર એને આપણે બનાવીએ છીએ તો એ લોસલેસ પણ હોય, વિચ મીન્સ દેટ ધે ડુ નોટ થ્રો અવે એની ડેટા, ઓર લોઝી વિચ મીન્સ દેટ ડેટા ઇઝ લોસ્ટ ડ્યુરિંગ એન્કોડિંગ. જો એન્કોડિંગ થાય ત્યારે ડેટા લોસ્ટ થાય તો વિચ મીન્સ દેટ ઇટ ઇઝ લોઝી મેથડ, એન્ડ નો લોસ્ટ નો થાય વિચ મીન્સ દેટ ઇઝ અ લોસલેસ. સો લોસલેસ કોડેક્સ આર હાયર ક્વોલિટી ધેન લોઝી કોડેક્સ બટ પ્રોડ્યુસ લાર્જર ફાઇલ સાઇઝ. ક્વોલિટી કેમાં સારી હોય, બટ ઓબ્વિયસ છે લોસલેસ કોડેકમાં જોઈએ પણ એની સાઇઝ છે એ બહુ વધારે હોય છે. ધ સિમ તો પહેલી મેથડ છે લોસલેસ કોડેક્સ, લેટ અસ ડિસ્કસ ઇટ. ધ સિમ્પલેસ્ટ એન્કોડિંગ અલ્ગોરિધમ કોલ્ડ રન લેન્થ એન્કોડિંગ રિપ્રેઝેન્ટ સ્ટ્રીંગ ઓફ રિડન્ડન્ટ વેલ્યુ એઝ અ સિંગલ વેલ્યુ એન્ડ મલ્ટીપ્લાયર. ઓકે, હવે કેવી રીતે થાય છે એ જોઈએ કે હવે જો આવું છે ઝીરો, મતલબ કે 24 ટાઈમ્સ ઝીરો છે, 16 ટાઈમ્સ 1 છે અને અગેન 24 ટાઈમ્સ ઝીરો છે. તો આવી રીતે છે એ આપણે બીટ વેલ્યુને રિપ્રેઝેન્ટ કરી શકીએ. એટલે કે જો 24 ટાઈમ્સ ઝીરો 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 એવું 24 ટાઈમ્સ લખું વિચ ઇઝ વેરી લેન્ધી, પછી 16 ટાઈમ્સ 1 લખો વિચ ઇઝ ઓલ્સો વેરી લેન્ધી, દેન આફ્ટર અગેન 24 ટાઈમ્સ ઝીરો આવતો હોય જે ડેટામાં તો એ લખવું લેન્ધી છે, એના કરતાં આ મેથડ બરાબર એપ્રોપ્રિએટ છે કેમકે આ લોસલેસ છે, આમાં કાંઈ ડેટા લોસ થતો નથી. બીજી વસ્તુ, આ જ વસ્તુને તમે બાઇનરીમાં પણ લખી શકો કે ઝીરો પછી બાઇનરીમાં 24ને કેમ લખાય તો કે 1100, પછી 1 છે એ 16 ટાઈમ્સ છે તો 16ને બાઇનરીમાં લખી નાખવાનું, 24 ટાઈમ્સ ઝીરો છે તો પછી ઝીરો એની બાજુમાં બ્રેકેટમાં જેટલી વખત હોય એ મેન્શન કરી દેવાનું. ઓકે, સો ધીસ થિંગ વિલ હેપન ઇન લોસલેસ કોડેક. નાવ સેકન્ડ વન ઇઝ લોસી કોડેક્સ. સો મોસ્ટ વિડીયો કોડેક્સ આર નેસેસરીલી લોસી. જનરલી જે લગભગ જે બધા વિડીયો કોડેક હોય છે એ લોસી હોય છે બીકોઝ ઇટ ઇઝ યુઝઅલી ઇમ્પ્રેક્ટિકલ ટુ સ્ટોર એન્ડ ટ્રાન્સમિટ અનકમ્પ્રેસ્ડ વિડીયો સિગ્નલ્સ. લેન્થ ખૂબ જ મોટી થઈ જાય એટલે આવા જે વિડીયોઝ છે એને સ્ટોર કરી અને એને ટ્રાન્સમિટ કરવા એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય. સો વેન કોડેક અલ્ગોરિધમ્સ આર ડેવલપ ધે આર ફાઇન ટ્યુન્ડ બેઝડ ઓન એનાલિસિસ ઓફ હ્યુમન વિઝન. જ્યારે આ કોડેક અલ્ગોરિધમ ડેવલપ થાય છે બરાબર તો એમાં એટલો બધો ડિફરન્સ આવતો નથી કે હ્યુમન વિઝન છે એને એનાલાઇઝ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ હ્યુમન આઈ કેન નોટ ડિફરન્શિએટ બિટવીન લોટ્સ ઓફ વેરિએશન ઇન ધ રેડ ચેનલ, અ કોડેક મે થ્રો અવે સમ ઓફ ધેટ ઇન્ફોર્મેશન એન્ડ વ્યુઅર્સ મે નેવર નોટિસ. બરાબર, વ્યુઅર્સ એ નોટિસ કરી શકે જ નહીં. સો જનરલી યુ ઓલ ઓફ યુ અવેર અબાઉટ વેન યુ અપલોડિંગ એની વિડીયો એન્ડ યુટ્યુબ, દેન બાય ડિફોલ્ટ યુટ્યુબ કમ્પ્રેસ્ડ ઇટ સાઇઝ. ઓકે, એની જે સાઇઝ છે બાય ડિફોલ્ટ યુટ્યુબ છે એ કમ્પ્રેસ કરી નાખ્યું છે. મેની ફોર્મેટ્સ ઇન્કલુડિંગ જેપીજી એન્ડ ઓલ વેરાયટીઝ ઓફ ડીવી યુઝિસ અ કોમ્પ્લિકેટેડ અલ્ગોરિધમ કોલ્ડ ડીસીટી એન્કોડિંગ. અનધર મેથડ કોલ્ડ વેવલેટ કમ્પ્રેશન ઇઝ સ્ટાર્ટિંગ ટુ બી યુઝ ફોર પોપ્યુલર કોડેક. એટલે કે જે ડીસીટી એન્કોડિંગ મેથડ છે, વેરિયસ એન્કોડિંગ મેથડ્સ અવેલેબલ છે તો જનરલી એ મેથડનો યુઝ કરતા હોય છે અને વેવલેટ કમ્પ્રેશન છે એ અત્યારના પોપ્યુલર કોડેક્સમાં જનરલી યુઝ થાય છે. બરાબર, તો જનરલી કોઈ પણ જે કોડેક છે એ લોસલેસ હોતા નથી, એ જનરલી લોસી જ હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વેરિયસ ટાઈપ્સ ઓફ કમ્પ્રેશન મેથડ. ઓકે, કે બે લોસલેસ અને લોસી. હવે એ કઈ વેમાં સ્ટોર થાય છે એ ડિસ્કસ કરીએ કે કાં તો એ ટેક્સ્ટ મોડ હોય અથવા તો એ ગ્રાફિક્સ મોડમાં ગ્રાફિકલ ડેટા હોય. સો ઇન ટેક્સ્ટ મોડ વિડીયો ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ એઝ કેરેક્ટર્સ ઇન કેરેક્ટર સેટ સચ એઝ આસ્કી કેરેક્ટર સેટ. એટલે ટેક્સ્ટ મોડમાં છે એ કેરેક્ટર બાય કેરેક્ટર છે એ વિડીયો સ્ટોર થાય છે.
The video card has a character generator that has the information of each character dot pattern. So the following steps explain the working of video card in text mode. The video buffer memory contains the text to be displayed in ASCII. એટલે કે વિડીયો બફરની જે મેમરી છે બરાબર, એમાં ટેક્સ્ટ છે એ આસ્કીમાં હશે. તો જે સીઆરટી કંટ્રોલર છે, શું સીઆરટી શું છે, એક મેથડ છે જે જનરલી એડેપ્ટર છે બરાબર, મોનિટર માટેનું જે કેથોડ રે ટ્યુબ આવે છે એ. તો એ ટેક્સ્ટ કેરેક્ટર બાય કેરેક્ટર વિડીયો બફરમાંથી લે છે બરાબર. ધ કેરેક્ટર જનરેટર સ્ટોર ડોટ પેરામીટર્સ ફોર ઓલ કેરેક્ટર્સ. એટલે કે કેરેક્ટર જનરેટર છે ને એ દરેક ડોટ પેટર્ન છે એ સ્ટોર કરશે. એન્ડ ફોર ઈચ કેરેક્ટર ફેચ્ડ ફ્રોમ ધ વિડીયો મેમરી ધ ડોટ પેટર્ન શુડ બી ઓપ્ટેન બાય ધ કેરેક્ટર જનરેટર. જે પણ કેરેક્ટર વિડીયો મેમરીમાંથી ફેચ કરવામાં આવે છે એના માટેની ડોટ પેટર્ન છે એ કેરેક્ટર જનરેટર પાસેથી લેવામાં આવે છે. સો ડ્યુરિંગ વન હોરિઝોન્ટલ સ્કેનિંગ ઓન ધ સ્ક્રીન ધ સીઆરટી કંટ્રોલર gets the dot pattern for all given scan line for all the character at row. એટલે એક સ્કેનમાંથી શું થાય છે વન હોરિઝોન્ટલ સ્કેનિંગમાં, તો કે જે સીઆરટી કંટ્રોલર છે એ ડોટ પેટર્ન છે એ દરેક સ્કેન લાઇનની મેળવી લે છે. ધ વિડીયો પ્રોસેસ લોજિક મિક્સિસ ધ ડોટ ઇન્ફોર્મેશન વિથ રિલેવન્ટ ટાઈમિંગ સિગ્નલ એન્ડ એટ્રીબ્યુટ સિગ્નલ ટુ જનરેટ કેરેક્ટર ઓન ડિસ્પ્લે સ્ક્રીન. પછી જે વિડીયો પ્રોસેસિંગનું જે લોજિક હોય છે એ ડોટ ઇન્ફોર્મેશનને અને જે ટાઈમિંગ સિગ્નલ છે એને મિક્સ કરી અને કેરેક્ટર છે એને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. અને નેક્સ્ટ મેથડ છે ગ્રાફિકલ ડેટા, ઓર વી કેન સે દેટ નેક્સ્ટ મોડ છે કે ટેક્સ્ટમાં ટેક્સ્ટ ડેટા થાય તો ગ્રાફિકલ મોડમાં શું થાય. સો ઇન ધીસ મોડ ધ ટેક્સ્ટ એન્ડ ઇમેજીસ આર મેન્યુપ્યુલેટેડ ડિરેક્ટલી ઈચ ડોટ ઓન ધ સ્ક્રીન has a corresponding bit in the video memory. બેમાં બહુ જ ડિફરન્સ છે. ઓમાં છે વિડીયો ઇન્ફોર્મેશન મેમરી બફરમાં કેરેક્ટર બાય કેરેક્ટર જેમ આસ્કી કેરેક્ટર હોય એવી રીતે સ્ટોર થાય છે. વન બાય વન જેમ સ્કેન થતા જાય એમ કેરેક્ટરની જે બીટ ઇન્ફોર્મેશન છે એ મળતી જાય. એ બીટ ઇન્ફોર્મેશન છે એને પછી મિક્સ કરવામાં આવે છે ટાઈમિંગ સિગ્નલ જોડે અને ડિસ્પ્લે થાય છે. આમાં શું થાય છે, ટેક્સ્ટ અથવા તો ઇમેજ હોય ડિરેક્ટલી જે સ્ક્રીન ઉપર જે દેખાવાનું છે એ ડોટ છે એ બીટ છે એ વિડીયો મેમરીમાંથી લે છે. ફોર એક્ઝામ્પલ ઇફ ધ મોનિટર હેઝ એ 800 મલ્ટીપ્લાય બાય 640 રિઝોલ્યુશન સ્ક્રીન ધેન ટુ સ્ટોર ધ ઈચ ડોટ મેમરી રિક્વાયર 512,000 બીટ. કેમકે સ્ક્રીનના દરેક બીટની ઇન્ફોર્મેશન છે એ મેમરીમાં સ્ટોર રાખવાની હોય છે. ધ ગ્રાફિક મોડ રિક્વાયર્સ મચ મોર ઇન્ફોર્મેશન ટુ બી મેન્યુપ્યુલેટેડ એન્ડ સો દેટ ઓલ્સો રિક્વાયર મચ મોર મેમરી ટુ હોલ્ડ ધ સ્ક્રીન ઇમેજ. ઓકે, કેમકે આટલી બધી ઇન્ફોર્મેશન રાખવાની છે અને મેન્યુપ્યુલેટ કરવાની છે તો મેમરી બટ ઓબ્વિયસલી વધારે જોશે. ધ એડવાન્ટેજ ઓફ ગ્રાફિક મોડ ઇઝ દેટ ઇટ પ્રોવાઈડ્સ મચ મોર ફ્લેક્સિબિલિટી ધેન ટેક્સ્ટ મોડ. ફ્લેક્સિબિલિટી વધી જાય છે અને જનરલી ઘણા સોફ્ટવેર છે એ ગ્રાફિકલ મોડમાં વર્ક કરે છે. સો ધીસ ઇઝ ટુ મોડ, કે વી ટેક્સ્ટ મોડમાં વર્કિંગ છે કે ગ્રાફિક મોડમાં વર્ક કરે છે. નાવ લેટ અસ ડિસ્કસ વોટ ઇઝ મોનિટર્સ. સો ઓલ ઓફ યુ અવેર અબાઉટ ઇટ, વોટ ઇઝ ધ યુઝ ઓફ મોનિટર, હાવ એકચ્યુઅલી મોનિટર વિઝ વિલ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઇઝ મેઇનલી ફોકસ્ડ હિયર. ઓકે, સો ધ મોનિટર વર્ક્સ વિથ અ વિડીયો કાર્ડ લોકેટેડ ઇનસાઇડ ધ કોમ્પ્યુટર કેસ ટુ ડિસ્પ્લે ઇમેજીસ એન્ડ ટેક્સ્ટ ઓન ધ સ્ક્રીન. સેનો યુઝ કરે છે વિડીયો કાર્ડનો. ન્યુઅર મોનિટર્સ યુઝવલી હેવ LCD ઓર LED ડિસ્પ્લે. જો લેટેસ્ટ જનરલી તમે બધા ટીવી પરચેસ કરવા જાઓ તો શું બોલો છો, LCD, અત્યારે તો LCD ટીવી લેવું છે બરાબર. તો એ ટાઈપની ટેકનોલોજી ઇમ્પ્રૂવ થતી જાય છે. ધીસ કેન બી મેડ વેરી થિન એન્ડ દે આર ઓફન કોલ્ડ ફ્લેટ પેનલ ડિસ્પ્લે. ઓલ્ડર મોનિટર્સ યુઝ CRT ડિસ્પ્લે, એટલે કે જેની સાઇઝ બહુ મોટી હતી, તમે જે કોમ્પ્યુટરમાં જેનો યુઝ કરતા હતા એ બધા મોનિટર્સ હતા CRT, જે સિસ્ટમ ડેસ્કટોપ સિસ્ટમ હતી એમાં CRTનો યુઝ થતો હતો. સો CRT મોનિટર્સ આર મચ લાર્જર એન્ડ હેવીયર એન્ડ ધે ટેક અપ
मोर डेस्क स्पेस. ओके सो लेट अस डिस्कस व्हाट इज VGA. सो VGA मीन्स वीडियो ग्राफिक्स एरे विच इज़ अ पॉप्युलर डिस्प्ले स्टैंडर्ड डेवलप्ड बाय IBM एंड इंट्रोड्यूस्ड इन 1987. VGA provides 640 multiply by 480 resolution color display screen with a refresh rate of 600 hertz and 16 colors display at a time. So this is developed by particularly IBM and which provides a 640 into 480 resolution and a refresh rate 600. So this is all technical aspect. Okay. So the most common is Super VGA, which allows for resolution greater than 640 multiplied by 480, such as 800 multiplied by 600 or 1024 multiplied by 700 680. जे most common जे Super VGA हतु. A standard VGA connection has 15 pins and is shaped like a trapezoid. Okay, so now we discuss various types of monitor. Okay, so there are three types of monitor, digital monitor, then analog monitor, and then multi-scanning monitor. These three types of monitor are there. We discussed it one by one. So what happened in digital monitor, what happened in analog monitor, and what happened in multi-scanning monitor. Okay. So let us discuss it. So digital monitor, the older monitor which uses MDA, monochrome display adapter, CGA, color graphics adapter, and EGA, enhanced graphics adapter video standards are called digital monitors. जो जूना monitor होता है आ बदा video adapter standard नो use करता था बराबर, तो एने कहवाई digital monitor. The data describing the pixel colors are sent from the video adapter to the monitor in a series of digital signals which are stream of data bits. जो data छे के भी रिते मोकल वामा हावे छे तो के digital signals मा बराबर in a series of digital signals मा छे मोकल वामा हावे छे. For video cards that can display only few colors, the digital monitor is preferable because the circuit is simple than analog system. Video cards માટે only few colors જ ડિસ્પ્લે કરે છે, પણ છતાં પણ digital monitor છે પ્રિફરેબલ છે, કેમ કે સર્કિટ છે એ એનાલોગ સિસ્ટમ કરતાં સિમ્પલ છે એટલા માટે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ એનાલોગ મોનિટર. ધ એનાલોગ ટાઈપ મોનિટર યુઝ ધ VGA સ્ટાન્ડર્ડ. શેનો યુઝ કરે છે? VGA સ્ટાન્ડર્ડનો. The VGA standard allow transfer the color information from the video adapter to the monitor as analog signals. VGA standards no use kare chhe. So ena keva analog monitor ane color information chhe e analog information ma stand thai chhe. So analog monitor are support 256 different color value for each red, green and blue color, which make a total of 16.7 million different color combination. Total atla different color combination che provide kare che. And the last one is multi-scanning monitor. So these monitors can be connected to a wide variety of video boards, and then they can be compatible with analog or digital video adapters. આ છે એ શું છે? કમ્પેટેબલ છે બે એડેપ્ટર જોડે, એનાલોગ અને ડિજિટલ એડેપ્ટર જોડે. ધે કેન સ્વિચ ઓટોમેટિકલી ઓર મેન્યુઅલી ફોર વર્કિંગ એનાલોગ ઓર ડિજિટલ મોનિટર. ધે કન્ટેન મોર સોફિસ્ટિકેટેડ ઇલેક્ટ્રોનિક સર્કિટ વિચ ગીવ્સ મોર ફ્લેક્સિબિલિટી ટુ વર્ક ઓન ડિફરન્ટ ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ. બરાબર, શું કન્ટેન કરે છે? તો કે વધારે થોડીક સોફિસ્ટિકેટેડ ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય, ડિજિટલ અને એનાલોગ કરતાં, જેથી કરીને એ ફ્લેક્સિબલી છે, ડિફરન્ટ ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ ઉપર વર્ક કરે છે. સો ધીસ આર ધી થ્રી ટાઈપ્સ ઓફ મોનિટર, ડિજિટલ, એનાલોગ એન્ડ મલ્ટી સ્કેનિંગ મોનિટર. નાવ વી ડિસ્કસ CRT મોનિટર.
So I have actually CRT monitor look like all of you see this old desktop monitor. ઓકે એમાં જે ટેકનોલોજી યુઝ થતી હતી એ કેથોડ રે ટ્યુબ એટલે કે સીઆરટીની હતી એટલે એનું નામ આપ્યું છે સીઆરટી મોનિટર. બરાબર, એ કેવી રીતે વર્ક કરે છે, અહીંયા જે છે એ એક્ચ્યુઅલમાં પિન્સ છે, બેઝ છે, હેડર હીટર છે, કેથોડ છે, પછી આ ગ્રીડ છે, પ્રી એસેલરેટિંગ એનોડ છે, બરાબર, પછી ફોકસિંગ એનોડ છે, એસેલરેટિંગ એનોડ છે, પછી જે આ પોર્શન છે એને ઇલેક્ટ્રોન ગન કહેવાય, પછી ડિફ્લેક્શન પ્લેટ્સ છે, બરાબર, દેન આફ્ટર ફોસ્ફરસ સ્ક્રીન્સ છે, હોરિઝોન્ટલ ડિફ્લેક્શન છે, ઘણા બધા કમ્પોનન્ટ્સથી આખે આખે જે કેથોડ રે ટ્યુબ છે એ વર્ક કરે છે. સો લેટ અસ ડિસ્કસ ઇટ ઇન ડિટેલ હાઉ ઇટ્સ એકચ્યુઅલી વર્કિંગ. સો સીઆરટી મોનિટર, એમાં ધ પીસી મોનિટર ઇઝ અ પ્રાઇમરી આઉટપુટ ડિવાઇસીસ વિચ કેન ડિસ્પ્લે ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક્સ ઓન ઇટ્સ સીઆરટી સ્ક્રીન. તો એ મોનિટર શું છે, આઉટપુટ ડિવાઇસ છે કે જે ટેક્સ્ટ અને ગ્રાફિક્સને જે કેથોડ રે ટ્યુબ છે એની સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરે છે. ધ મોનિટર કન્ટેન્સ અ લાર્જ વેક્યુમ ટ્યુબ દેટ ઇઝ સિમિલર ટુ વન ફાઉન્ડ ઇન ટેલિવિઝન. મોટી વેક્યુમ ટ્યુબ આવેલી હોય છે. ધ ફ્રન્ટ પાર્ટ ઇઝ ટ્યુબ વેર વી સીન ધ ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક્સ એન્ડ રિયર પાર્ટ કન્ટેન્સ ઇલેક્ટ્રોન ગન્સ વિચ ઇઝ સરાઉન્ડેડ બાય કંટ્રોલ યુનિટ. બરાબર, તો ફ્રન્ટ પાર્ટનું જે ટ્યુબ છે ત્યાં આપણે ટેક્સ્ટ છે, ગ્રાફિક્સ છે એ જોઈ શકીએ છીએ, અને જે પાછળનો પાર્ટ છે એમાં શું હશે, ઇલેક્ટ્રોન ગન્સ હશે કે જે કંટ્રોલ યુનિટથી ઘેરાયેલા હશે. ઓકે, તો જે ફ્રન્ટ પાર્ટ છે એ ડિસ્પ્લે માટેનો હશે, જે પાછળનો ભાગ હશે એમાં એકચ્યુઅલી સર્કિટરી હશે. સો ધ મોનોક્રોમ મોનિટર એટલે કે એમાં સિંગલ કલર ડિસ્પ્લે થતો હશે. તો મોનોક્રોમ મોનિટર કન્ટેન્સ અ સિંગલ ગન વાઇલ કલર મોનિટર કન્ટેન્સ થ્રી ગન્સ ફોર એમિશન ઓફ ઇલેક્ટ્રોન. તો મોનોક્રોમ મોનિટરમાં એક જ સિંગલ ગન હશે, જ્યારે કલર મોનિટરમાં થ્રી ગન્સ હશે કે જેનાથી ઇલેક્ટ્રોન છે એ એમિશન થશે. સો નાવ એકચ્યુઅલી હાઉ કન્સ્ટ્રક્શન ઓફ ઇલેક્ટ્રોન ગન ઇઝ હેપન. ધ ક્રોસ સેક્શન વ્યૂ ઓફ જનરલ પર્પઝ ઇલેક્ટ્રોસ્ટેટિક સીઆરટી કન્સિસ્ટ ફોર મેજર સેક્શન. સો વિચ આર ધી મેજર સેક્શન? સો ફર્સ્ટ ઇઝ એન ઇલેક્ટ્રોન ગન. તો ઇલેક્ટ્રોન ગન્સ એના માટે યુઝ થશે, તો કે જે સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન્સ છે એને પ્રોડ્યુસ કરવા માટે. બીજું છે ફોકસિંગ એન્ડ એસેલરેટિંગ એનોડ્સ G3 ફોર પ્રોડ્યુસિંગ અ નેરો એન્ડ શાર્પલી ફોકસ્ડ બીમ ઓફ ઇલેક્ટ્રોન્સ. જે ઇલેક્ટ્રોન ગનમાંથી જનરેટ થાય છે, જે સ્ટ્રીમ જનરેટ થાય છે એને નેરો એન્ડ શાર્પલી ફોકસ્ડ બીમમાં કન્વર્ટ કરવા માટે એનો યુઝ થશે. બરાબર, અને પછી નેક્સ્ટ કમ્પોનન્ટ છે હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ્સ. સો ફોર મૂવિંગ બીમ હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી ફોર કંટ્રોલિંગ ધ પાથ. આખી સ્ક્રીનમાં ડિસ્પ્લે કરવું છે, બરાબર, તો એ સ્ક્રીન માટે ડિસ્પ્લે કરવા માટે બીમને મૂવ કરવું છે હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી, તો એના માટે ડિફ્લેક્ટિંગ પ્લેટ્સનો યુઝ થશે. અને લાસ્ટ કમ્પોનન્ટ છે સ્ક્રીન. અ ગ્લાસ એન્વેલોપ્સ હેવિંગ અ ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન એટ ઇટ્સ ફ્લેર્ડ એન્ડ વિચ પ્રોડ્યુસ અ બ્રાઇટ સ્પોટ વેન સ્ટ્રક બાય અ હાઈ વેલોસિટી ઇલેક્ટ્રોન બીમ. ધીસ ફોસ્ફરસ મટીરિયલ ઇઝ અરેન્જ્ડ ઇન ટુ એન અરે ઓફ મિલિયન્સ ઓફ સેલ્સ કોલ્ડ ડોટ્સ. સ્ક્રીન ઉપર ક્યારે ડિસ્પ્લે થાય, તો કે પહેલાં તો સ્ક્રીન કેવી હોય, તો કે એમાં ફોસ્ફરસનું કોટિંગ હોય અને જે બ્રાઇટ સ્પોટ જનરેટ કરે જ્યારે ઉપર એની ઉપર હાઈ વેલોસિટીવાળા ઇલેક્ટ્રોન બીમ છે એ સ્ટ્રક એટલે કે એને ઉપર પડે છે ત્યારે. સો ધીસ ફોર પાર્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ સીઆરટી મોનિટર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક રિગાર્ડિંગ GTU એક્ઝામિનેશન. સો હાવ ઇટ કન્સ્ટ્રક્શન, ધેર આર ફોર પાર્ટ્સ. ઇલેક્ટ્રોન ગન કે જેમાંથી ઇલેક્ટ્રોન્સ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થાય છે. ફોકસિંગ એન્ડ એસેલરેટિંગ એનોડ્સ કે જેનાથી છે એ નેરો અને શાર્પલી બીમ છે એ ક્રિએટ થાય છે. એના પછી હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ્સ
કે જેનાથી એનો આપણે બીમનો પાથ મેન્ટેન કરી શકીએ છીએ અને લાસ્ટમાં સ્ક્રીન. નાવ હાવ એકચ્યુઅલી ધીસ સીઆરટી મોનિટર ઇઝ વર્કિંગ. ઓકે, સો ધ મેઇન યુનિટ ઇન ધ સીઆરટી ઇઝ સીઆરટી ઇટસેલ્ફ. ઇટ ઇઝ સમટાઈમ રિફર એઝ અ પિક્ચર ટ્યુબ. ધ સીઆરટી ઇઝ એન ઇવેક્યુએટેડ ગ્લાસ ટ્યુબ વિથ અ ફ્લોરોસન્ટ કોટિંગ ઓન ધ ઇનર ફ્રન્ટ સરફેસ વિચ ઇઝ કોલ્ડ સ્ક્રીન. સો ધ સીઆરટી છે જેનો મેઇન કમ્પોનન્ટ છે તો સીઆરટી જ છે. પણ એ કેવી રીતે બનેલું છે તો કે ગ્લાસ ટ્યુબ છે જેને ફ્લોરોસન્ટ કોટિંગ છે એના ઇનર ફ્રન્ટમાં અને જેને કહેવાય સ્ક્રીન, બરાબર. એન્ડ ઇલેક્ટ્રોન ગન એટ વન એન્ડ એમિટ્સ એન ઇલેક્ટ્રોન બીમ, જે આપણે કમ્પોનન્ટ્સમાં જોઈએ જ કે ઇલેક્ટ્રોન બીમ છે એમિટ કરશે. ધીસ બીમ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ સ્ક્રીન, એ બીમ છે એ સ્ક્રીન સુધી જોશે. વેન ધ બીમ સ્ટ્રાઇક્સ ઓન ધ સ્ક્રીન ધ ફોસ્ફોરસ કોટિંગ ઓન ધ સ્ક્રીન પ્રોડ્યુસ ઇલ્યુમિનેશન એટ ધેટ સ્પોટ. જેવું એ ઇલેક્ટ્રોન બીમ છે એ સ્ક્રીન ઉપર સ્ટ્રાઇક થશે તો ફોસ્ફરસનું જે કોટિંગ છે એ સ્ક્રીન ઉપર એ ઇલ્યુમિનેશન એ સ્પોટ ઉપર ક્રિએટ કરશે. ધ ઇલેક્ટ્રોન બીમ ઇઝ ડિફ્લેક્ટેડ હોરિઝોન્ટલી એન્ડ વર્ટિકલી યુઝિંગ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ્સ. જે કમ્પોનન્ટ્સમાં બે પ્લેટ હતી એ બે પ્લેટનું યુઝ કરી અને જે છે એ ઇલેક્ટ્રોન બીમ છે એને ડિફ્લેક્ટ એટલે કે એને પ્રોપર પાથ છે એ આપવામાં આવશે. ટુ પ્રોડ્યુસ એન ઇમેજ ધ બીમ ઇઝ ટર્ન ઓન ઓર ઓફ. જ્યાં જે પોર્શનમાં ક્રિએટ કરવાનું હોય તો ત્યાં છે એ બીમ છે એ ત્યારે ઓન કરવામાં આવે, જ્યારે ન હોય ત્યારે ઓફ કરવામાં આવે. ટૂંકમાં ઓન ઓફ કરી અને ઇમેજ છે પ્રોડ્યુસ કરવામાં આવે છે. ધ વિડીયો ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કોમ્પ્યુટર ઇઝ યુઝડ ફોર ટર્નિંગ ધ બીમ ઓન ઓર ઓફ એટ એપ્રોપ્રિએટ પ્લેસીસ વેન ધ બીમ સ્કેન્સ ધ સ્ક્રીન. હવે ક્યારે ઓન કરવું ક્યારે ઓફ કરવું એ કેમ ખબર પડશે, બરાબર. તો એ એપ્રોપ્રિએટ પ્લેસીસ ઉપર ઓન ઓફ કેમ કરવું એના માટે વિડીયો ઇન્ફોર્મેશન જે કોમ્પ્યુટરમાં અવેલેબલ હશે એ યુઝ થશે, બરાબર. જેથી કરી અને છે એ પ્રોપર ઇમેજ છે એ જનરેટ થઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ સીઆરટી મોનિટર ઇઝ વર્કડ. ધેર આર ટુ વે, ઓર યુ કેન સે મેઇનલી ટુ કમ્પોનન્ટ્સ દેટ અ ફ્રન્ટ એન્ડ રેર. તો ફ્રન્ટમાં જે સ્ક્રીન હોય અને રેરમાં આખે આખું એનું કન્સ્ટ્રક્શન હોય, જેમ કે એમાં આપણે ઇલેક્ટ્રોન ગન જોઈ છે, પછી ફોકસિંગ એન્ડ એસેલરેટિંગ એનોડ્સ જોયા, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિફ્લેક્ટિંગ પ્લેટ્સ જોઈ અને લાસ્ટમાં સ્ક્રીન જોઈ. કેવી રીતે વર્ક કરે છે, ગનમાંથી બીમ નીકળે છે એ બીમને પ્રોપર પાથ અથવા તો એને હોરિઝોન્ટલી વર્ટિકલી મૂવ કરવા માટે એ પ્લેટ્સ આવેલી છે અને એને શાર્પ અને ફોકસ્ડ બીમ ક્રિએટ કરવા માટે ફોકસિંગ એન્ડ એસેલરેટિંગ એનોડ્સનો યુઝ થાય છે અને લાસ્ટમાં સ્ક્રીન ઉપર એ ડિસ્પ્લે થાય છે અને સ્ક્રીન ઉપર કોટિંગ હશે ફોસ્ફરસનું. એ ફોસ્ફરસનું કોટિંગ હશે એટલે જ્યારે ઇલેક્ટ્રોન બીમ છે સ્ક્રીન ઉપર પડશે તો જે સ્ક્રીન છે એ ઇલ્યુમિનેશન છે એ ક્રિએટ કરશે એ પર્ટિક્યુલર સ્પોટ ઉપર, બરાબર છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સીઆરટી. નાવ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઓપરેશન ઇઝ ધેર, મોનોક્રોમ મોનિટર ઓપરેશન એન્ડ કલર મોનિટર ઓપરેશન. સો ફર્સ્ટ વી ડિસ્કસ મોનોક્રોમ મોનિટર ઓપરેશન. વેન ગન રિસીવ અ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક સિગ્નલ ઇટ રિલીઝીઝ અ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન્સ. ધીસ ઇલેક્ટ્રોન્સ આર ફાયર એટ ધ સ્ક્રીન. બીકોઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ફોસ્ફરસ, વેન ઇલેક્ટ્રોન હિટ ઓન ધ સ્ક્રીન ધ ફોસ્ફર લ્યુમિનન્સ સો દેટ યુ કેન સી ધ ડોટ ઇલ્યુમિનેશન સો દેટ યુ કેન સી ધ ડોટ ઓન સ્ક્રીન. વેન યુ ફાયર અ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન અ વેક્યુમ they move in a straight line. Electrons are electrically charged particles that can be deflected when they pass through an electric field that is generated between horizontal and vertical plates around the tube. The control circuit charges and discharges this pair of plates to make the electrons reach all areas of the screen. જો જેવું વર્કિંગ આપણે CRT મોનિટરમાં જોયું,
सेम वर्किंग कलर मोनिटर में ज एज छे कि ज्यारे गन छे ए पर्टिक्युलर एक सिग्नल मेळवे छे एटले ए स्ट्रीम ऑफ इलेक्ट्रॉन रिलीज करे छे। आ रिलीज करेला इलेक्ट्रॉन स्क्रीन ऊपर फायर थई छे। फॉस्फरसनी कैरेक्टरिस्टिक छे कि एनी ऊपर इलेक्ट्रॉन हिट थाय तो ए स्क्रीन ऊपर छे ए डॉट अथवा तो ए इल्युमिनेशन क्रिएट थाय छे। હવે જ્યારે સ્ટ્રીમ છે એ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રોન્સ છે અને વેક્યુમમાં તમે ફાયર કરો છો તો એ સ્ટ્રેટ લાઇનમાં મૂવ થાય છે, પણ ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ્સ છે એ ડિફ્લેક્ટ થવાના ચાન્સીસ છે, બરાબર? તો એ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જ માંથી પાસ થશે કે જે હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્લેટ્સે જનરેટ કર્યું હશે ટ્યુબની અરાઉન્ડમાં, તો એ ફરી પાછા છે એ ડિફ્લેક્ટ થયા હોય તો એ ફરી પાછા એને પ્રોપર વેમાં આવી જશે। તો જે કંટ્રોલ સર્કિટરી ચાર્જીસ એન્ડ ડિસ્ચાર્જીસ ધીસ પેર ઓફ પ્લેટ્સ ટુ મેક ધ ઇલેક્ટ્રોન રીચ ઓલ એરિયાઝ ઓફ ધ સ્ક્રીન, સ્ક્રીનના દરેક એરિયા સુધી પહોંચે એના માટે એને મેન્ટેન એને કોણ કરશે એ, તો કે જે હોરિઝોન્ટલ અને વર્ટિકલી પ્લેટ્સ છે એ। ઓકે, તો કલર સોરી મોનોક્રોમ મોનિટરનું ટાસ્ક છે એ સેમ જે આપણે સિમ્પલ જે સીઆરટી મોનિટર જોયું એના જેવું છે। ના વોટ હેપન ઇન કલર મોનિટર ઓપરેશન ઓફ સીઆરટી મોનિટર વિચ વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ સેશન।